કેમ છો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિઝાઇનના એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા અને સાથે પણ આપણે કરતા ગયા હતા તમે લોકોએ કર્યા હશે ઓકે મિત્રો હવે આજે આપણે ક્વેશ્ચન લેવો છે કે તમને પૂછે કે બીમ સેક્શન હોય કોઈ બી બીમ સેક્શનમાં મિનિમમ સ્ટીલ એરિયા ઇન બીમ તો મિનિમમ એરિયા ઓફ સ્ટીલ કેટલું હોય તો એ એસ અપોન બીડી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ એટી ફાઈવ અપોન એપ ફાઈવ તો કે સર આ ઇક્વેશન અમારે મોઢે રાખવાનું ના મિત્રો આ ઇક્વેસન તમને ઓલરેડી આઈ એસ ફોર ફાઈવ સિક્સ ટુ થાઉઝન્ડ પેજ નંબર ફોર્ટી સેવન ઉપર ઓલરેડી આપેલું છે પણ જીટીયુમાં કદાચ તમને પૂછે ઘણી વખત કે મિનિમમ સ્ટીલ ઇન બીમ કેટલું આવે તો તમારા માટે આ ઇક્વેશન ખૂબ જ અગત્યનું છે એટલે યાદ રાખવાનું અને બીજી રીતે તમને પૂછે મેક્સિમમ સ્ટીલ ઇન બીમ મેક્સિમમ સ્ટીલ ઇન બીમ પહેલું શું હતું મિનિમમ સ્ટીલ ઇન બીમ અને આ શું છે મેક્સિમમ સ્ટીલ ઇન બીમ એટલે ખાસ યાદ રાખજો ભાઈ ભેગું ના થઈ જાય તો મેક્સિમમ સ્ટીલ ઇન બીમ એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ ફોર

પેજ નંબર ફોર્ટી સેવન ઉપર આ ઇક્વેશન પણ તમને આપેલું છે મિનિમમ સ્ટીલ અને મેક્સિમમ સ્ટીલ તમારું જે ડિઝાઇન સ્ટીલ આવશે એ આ બંને વચ્ચે આવવું જોઈએ એટલું હું તમને ખાલી પ્રેક્ટિકલી કહું ક્લિયર તો મિનિમમ સ્ટીલ ઇન બીમ અને મેક્સિમમ સ્ટીલ ઇન બીમ તમને પૂછે તો ખબર પડશે બાય સપોઝ તમને એવું પૂછે કે એક્ઝામ્પલ આપણે લઈએ એસમ એક એક્ઝામ્પલ અ બીમ વીજ

પોઈન્ટ એટી ફાઈવ અપોન એફ ફાઈવ હવે તમને બી એને ડી આપેલું છે બસો પચાસ ગુણ્યા ત્રણસો ચાલીસ તો તમે પ્રોવાઈડ કરી શકો અહીંયા એ એસ બસો પચાસ ગુણ્યા ત્રણસો ચાલીસ પોઈન્ટ એટી એફ ફાઈ કેટલું આવશે તો કે સ્ટીલ ગ્રેટ ચારસો પંદર તો તમને મિનિમમ એરિયા ઓફ સ્ટીલ તમને મળી જાય પોઈન્ટ એટી એન બસો પચાસ ગુણ્યા ત્રણસો ચાલીસ ભાગ્યા ચારસો ને પંદર તો કંઈક આવે એમ એમ તો આ હું આવશે એરિયા ઓફ સ્ટીલ ઇન મેક્સિમ મિનિમમ એરિયા ઓફ સ્ટીલ રિક્વાયડ ઇન અ બીમ હવે આ જ જગ્યાએ તમને આ મિનિમમ આવ્યું આ જ જગ્યાએ તમને પૂછે મેક્સિમમ તો મેક્સિમમ કેવી રીતે ફાઇન કરશું મિત્રો તો મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ તમને હમણાં જ શીખવાડ્યું સૂત્ર આપણે લીધું હતું એસ ટી ફોર બી ઇન ટુ કેપિટલ ડી તો એસ ટી

તો વીડ તમારી કેટલી બસો પચાસ અને ઇફેક્ટિવ ડેફ કેટલી આવશે તમારે ત્રણસો એસી તો ટોટલ તમારું જે આન્સર આવશે એ તો શું આવશે તમારું એમએમ સ્ક્વેર મેક્સિમમ આવશે ક્લિયર તો આ એક્ઝામ્પલ દ્વારા આપણને ખબર પડે મિનિમમ સ્ટીલિન બીમ અને મેક્સિમમ સ્ટીલ બીમ કેટલું લેવાનું યાદ રહેશે બે માર્ક્સમાં ઘણી બધી વખત જેટીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે મિનિમમ સ્ટીલિન બીમ અને મેક્સિમમ સ્ટીલ બીમ ક્લિયર મિત્રો ઓકે હવે આજે આપણે ચેપ્ટર ટુ એટલે કે બીમ સેક્શનમાં આગળ આપણે વાત કરવી છે ડબલી રેન્ફોર્સમેન્ટ બીમ ડબ્લીસ કોન્ક્રીટ બીમ ઓકે પહેલા તો કે જરૂર કેમ પડી કેમ સિંગલીથી કામ નહોતું પૂરતું થતું તો પહેલો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવે નેસેસિટી ઓફ ડબલ્યુ આરસીબી નેસેસિટી એટલે કે જરૂરિયાત વાયઝ નેસેસિટી ઓફ ડબલ્યુઆરસીબી ફર્સ્ટ ઓફ ઓલ વેન ધપ્લાયડ મોમેન્ટ ઓફ ધ બીમ હવે કોઈ બી બીમ હોય હવે આ હું એક એઝ્યુમ કરું તો કે આ બીમ ઉપર હું યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટર લોડ આપું અને એની પર કંઈક ડબલ્યુ કિલોમીટર પર મીટર મોમેન્ટ આપું એનો સ્પાન એલ હોય તો આ મોમેન્ટ કઈ મારી આવે એપ્લાઇડ મોમેન્ટ એટલે કે એકચ્યુઅલ મોમેન્ટ આવે ક્લિયર ઇઝ એપ્લાયડ મોમેન્ટ ઇઝ મોર ધેન કેવી એપ્લાયડ મોમેન્ટ ઇઝ મોર ધેન મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ હવે તમે કોઈ ડિઝાઇન કરો બિમની તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે કે એમયુ લિમિટિંગ ફાઇન કરતા તમે તો એમયુ લિમિટિંગ ઇઝ ગ્રેટર ધેન એમયુ ક્લિયર તો આવું બને તો કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કોઈ બી બીમની પોતાની એક મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એના એમયુ ઓરિજિનલ મોમેન્ટ ઓફ મોમેન્ટ કરતા વધારે હોય ઓરિજિનલ મોમેન્ટ એની કેવી હોય વધારે હોય કોની કરતાં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કરતાં ગ્રેટર હોય ઇઝ ધ બીમ ઇઝ સ્ટ્રક્ચર ડિઝાઇન ઇઝ થ્રી ઓપ્શન જો આવી રીતનું હોય તો તમે સ્ટ્રક્ચરને થ્રી રીતે આપણે એક ત્રણ વેમાં આપણે એને ફોલો કરી શકીએ જો આવી કન્ડિશન હોય તો एक वस्तु अपने कर तो, तो का तो डेफ ऑफ बीम वारू पड़े जो सिंगलेज प्रमाणे कर प्रमाण करव तो डेफ्थ ऑफ बीम बीमारेफ ऑफ बीम इज अ फर्स्ट पॉइंट सेकंड पॉइंट टू हायर ग्रेड ऑफ कंक्रीट, टू यूज हायर ग्रेड ऑफ Concrete and improve moment of resistance is the second portion clear, and third one is to provide reinforcement in compression zone to provide reinforcement in compression zone. તો કે આ ત્રણ રીતે તમે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સને વધારે કહો કાં તો ડેફ્થ વધારી દો કાં તો હાયર ગ્રેડનો કોન્ક્રીટ યુઝ કરો કાં તો પ્રોવાઇડ એન્ફોર્સમેન્ટ કમ્પ્રેશન ઝોન પ્રોવાઈડ કરો ક્લિયર તો કે આ ત્રણ રીતે તમે ચેક કરી શકો હવે બીજું ડબલ્યુઆરસી બી વેન ધ એપ્લાયડ મોમેન્ટ ઓન ધ બીમ ઇઝ મોર ધેન મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ સિંગલી આરસી બીમ ધ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ બીમ ઇઝ ઇન્ક્રીઝડ બાય એન્ફોર્સમેન્ટ ઇન કમ્પ્રેસન ધીસ ટાઈપ બીમ ઇઝ કોલ્ડ ક્લિયર તમને ડબ્લ્યુ આરસી ડેફિનેશન જો પૂછે આમ તો નોર્મલી ના પૂછે પણ કદાચ વોટ ઇઝ ઇટ પ્રોપર ડેફિનેશન ઓફ ડબ્લ્યુ આરબી બીમ ડબલ્યુઆરસીબી તો લખી શકાય વેન ધ્લાઇડ મોમેન્ટ on the beam is more than the moment of resistance of singly rc beam the moment of resistance of beam is Increased by providing reinforcement in compression zone. These types of beam is called doubly. આરસી બીમ ઓકે ફરીથી એક વખત જોઈએ વેન ધપ્લાઇડ મોમેન્ટ ઓન ધ બીમ એપ્લાઇડ મોમેન્ટ એટલે કે આ એપ્લાઇડ મોમેન્ટ છે આ બીમ ઉપર આપણે હમણાં ઉપરને એક્ઝામ્પલ કર્યો ફરીથી હું અહીંયા બીમ ડ્રો કરી દઉં તો કે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એની ઉપર ડબલ્યુ કિલોમીટર પર મીટર લોડ એપ્લાઇડ કરું ધેટ ઇઝ એપ્લાઇડ મોમેન્ટ ક્લિયર

तो हमें टेपण તમારે શું કરવું પડશે સ્ટીલ પ્રોવાઇડ કરવું પડશે ક્લિયર પ્રોવાઇડિંગ રેન્ફોર્સમેન્ટ કમ્પ્રેશન ઝોન ધીસ टाइप्स ઓફ બીમ ઇસ कॉल्ड डब्ल्यू આર સી બીમ ક્લિયર હવે डब्ल्यू आर सी બીમ ઇસ નેસેસરી ક્યારે વધારે જરૂર પડે તો ફોલોઇંગ સિચ્યુએશન આપણે લઈએ તો કઈ કઈ સિચ્યુએશનમાં વિช સિચ્યુએશન ક્યુ डब्ल्यू आर सी બીમ કેન બી નેસેસિટી તો ફર્સ્ટ ઓફ ઓર વેન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ઇન્ક્રીઝ ડેપ્થ હમણાં જ મેં આપણે ત્રણ પોસિબલ કીધી કે ડેફ્થ ઓફ બીમ ઇન્ક્રીઝ કરો તો તમે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ વધે પણ હવે એવી સિચ્યુએશન છે કે જ્યાં તમે ડેફ્થ ઓફ બીમને ઇન્ક્રીઝ કરી શકો એવી કોઈ સંભાવના જ નથી અને તમારે લોકોએ આર્કિટેક્ચરલ પર્પઝ ડ્યુ ટુ આર્કિટેક્ચરલ પર્પઝ કે ડેફ્થ ઓફ બીમ તમે એક લિમિટેશન કરતાં વધારી શકો એવી છે જ નહીં એ જગ્યાએ તમારે ડબલી રેન્ફોર્સમેન્ટની ડિઝાઇન કરવી પડે સેકન્ડ હાયર ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઓકે એ તો ચાલશે પણ ટુ ગેટ મોર હેડ વેન રૂમ કે તમારે એ રૂમની પૂરેપૂરી તમારે રૂમ રૂમ સાઇઝ એટલે કે રૂમની હાઈટને પૂરેપૂરી કન્સિડરેશન કરવી હોય ત્યારે તમે લોકો બીમની ડેફ્થમાં વધારો નહીં કરી શકો વેન અ બીજ સબ્જેક્ટ ટુ રિવર્સલ સ્ટ્રેસ હવે અર્થક્વેક પર્પસ ઉપર તમે જો બિલ્ડિંગની કોઈ સ્ટ્રક્ચરની ડિઝાઇન કરતા હોય ત્યારે એને તમારે રિવર્સેબલ ડિઝાઇન કરતા હોય તો તમારે કમ્પ્રેસનમાં સ્ટીલ પ્રોવાઇડ કરવો इज ए इम्पोर्टंट केस एंड फॉर प्रीकास्ट विम प्रीकास्ट कॉन्क्रीट स्ट्रक्चर तब डिजाइन करता हो यूज थेट इज अर्प फॉलोइंग सीच्युएशन तो अपने तो फटाफट एक वक्त फर्स्ट ऑफ़ लाइ नॉट पॉसिबल इीज द डेफ एज पर आर्किटेक्चर पर्प ऑफ व्यू सेकंड गेट मोर हेडवे मोर हेडवे इन द रूम थर्ड वन रिवर्सल स्ट्रेस प्रोड्यूस अरे प्रीकास्ट कॉन्क्रीट द टोटल फोर्थ सिचुएशन कैन बी ક્લિયર મિત્રો હવે બેઝિક આજે આપણે વનવે સ્લેબ વનવે સિંગલી ડબલી વિશે ક્લિયર પેલા મિત્રો આપણે સિંગલી એન્ફોર્સમેન્ટની વાત કરતા હતા ત્યારે આપણે સ્ટીલ ક્યાં પ્રોવાઈડ કરતા હતા ટેન્શનમાં જ પણ અહીંયા હવે હું એક બીમ સેક્શન કન્સિડર કરું છું ઓકે હવે આ બીમ સેક્શન છે તો આ એની કઈ ડેફ આવશે कैपिटल डी हम हूँ स्टील प्रोवाइड करूँ तो आई इफेक्टिव कवर ई सेम इज इट तो हूँ कम्प्रेशन में स्टील प्रोवाइड करूँ क्लियर तो आ एनु शू आ इफेक्टिव कम्प्रेशन इफेक्टिव डेफ्थ इन कम्प्रेशन डी डेस कहवाय टॉप फाइबर थी है। टेंशन रहेला से लैने टेन्शन जोन में रहेील सेंटर वच्चे डिस्टन्स है कहीश इफेक्टिव डेफ्थ ક્લિયર અહીંયા સુધી આપણને ખબર છે આટલી વસ્તુ અને આ જે બીમ છે એની હોરિઝોન્ટલ વિડ બી ક્લિયર હવે પહેલાં તો જે કમ્પ્રેસનમાં આપણે જે સ્ટીલ પ્રોવાઈડ કર્યું છે એને આપણે નામ આપશું એ એસ શું નામ આપશું મિત્રો એ એસ સી એસ સી મીન્સ એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેસન ઝોન એ એસ સી ક્લિયર યાદ રહેશે ઓકે અને જે ટેન્શનમાં જે આપણું સ્ટીલ પ્રોવાઇડ કર્યું છે એને આપણે નામ આપશું એ એસ ટી શું નામ આપશું એ એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન યાદ રહેશે ક્લિયર હવે આ તમારું કયું ન્યુટ્રલ એક્સિસ એટ ન્યુટ્રલ એક્સિસ આવ્યું ક્લિયર ન્યુટ્રલ થા ઉપરના ભાગમાં હમણાં કે આપણે વાત કરતા હતા કે જે બી લોડ છે કોની લીધે આવશે કમ્પ્રેસન ઝોનના સ્ટીલના એટલે કે કોમ્પ્રેશન ઝોનમાં કોન્ક્રીટના સેન્ટર ઓફ ગ્રેવિટીથી તો આપણે કેટલું ડિસ્ટન્સ અહીંયાથી આટલું લેતા હતા પોઈન્ટ ફોર્ટી ટુ ઇન્ટુ એક્સયુ અને આ કોન્ક્રીટના સેન્ટરથી કોન્ક્રીટના સીજીના સેન્ટરથી સ્ટીલના સેન્ટર સુધીનું વર્ટિકલ ડિસ્ટન્સ એને લિવરઆમ ડિસ્ટન્સ ઝેડ કહેતા હતા ડી માઇનસ પોઇન્ટ ફોર્ટી ટુ ઇન્ટુ એક્સયુ પણ હવે અહીંયા આપણે બે રીતે સ્ટ્રે આવશે તો આને આપણે ઝેડ વન કહીશું કેમ કે એક સ્ટીલના સ્ટેન્ડર્ડને લીધે સીજીને લીધે અને બીજું તમારું આવશે દેશ વર્ટિકલ ડિસ્ટન્સ એને આપણે કહીશું ઝેડ ટુ ડિસ્ટન્સ બે સ્ટીલના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સને ઝેડ ટુ ડિસ્ટન્સ કહીશું અને એ ઝેડ ટુ ડિસ્ટન્સ શોધવા માટે તમારે લોકોએ શું ફાઇન કરવું તો ઝેડ ટુ કેવી રીતે મળે તો ઝેડ ટુ શોધવા માટે તમારે મિત્રો ડી માઇનસ ડી કરવાનું હવે જોઈએ આપણે જો અહીંયા હું તમને સમજાવું તો કે ઓલરેડી આટલું આ ડિસ્ટન્સથી આ ડિસ્ટન્સ કેટલું ડી એમાંથી તમે ડી જેટલું ડિસ્ટન્સ વાત કર દો તો તમને મળી જાય ડી માઇનસ ડી ડિસ્ટન્સ તો તમને ઝેડ ટુ મળી જાય ક્લિયર તો આ બેઝિક ફંડા યાદ રહેશે ફિગર ઓકે હવે આપણે વાત કરી હતી એટ ન્યુટ્રલ એક્સિસ ટોટલ ટેન્શન ઇઝ ઇક્વલ ટુ ટોટલ કમ્પ્રેશન ઓકે હવે આપણે ફિગરમાં જોઈએ તો કે ટોટલ ટેન્શન તો ઈજું ટેન્શન તો એક જ છે પણ કમ્પ્રેશનમાં આપણે બે ફેક્ટર આવ્યા એક સ્ટીલ ફેક્ટર આવ્યું અને એક સીજી ફેક્ટર તો આપણે અહીંયા લઈએ કમ્પ્રેશન ડ્યુ ટુ સીજી ઓફ કોન્ક્રેટ એન કમ્પ્રેશન ડ્યુ ટુ સ્ટીલ બે રીતે હવે કમ્પ્રેશન ડ્યુ ટુ સીજી ઓફ કોન્ક્રેટમાં આપણે કરીએ તો એનું કેટલું આવતું હતું પોઈન્ટ થર્ટી સિક્સ એફસી કે બે ઇન્ટુ એક્સયુ અને કમ્પ્રેશન ઝોન ડ્યુટુ આપણે કોનું કરતા હતા કમ્પ્રેશન ઝોન ડ્યુટુ આપણે સ્ટીલનું કરીએ તો આવશે યાદ રાખશો મિત્રો એફએસસી એસસી યાદ રહેશે એફએસસી એટલે શું થાય તો ખાસ એક યાદ રાખજો એફએસસી એટલે કે સ્ટ્રેસ ઇન કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ સ્ટ્રેસ ઇન કમ્પ્રેશન રેન્ફોર્સમેન્ટ ઓકે બીજું આમ તો જો આવી રીતે આવે છે મિત્રો એફએસસી માઇનસ એફસી પણ એફસીસી એટલે કે કમ્પ્રેસન સ્ટ્રેન્સ ઇન કોન્ક્રીટ કમ્પ્રેશન સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ પણ એ વેરી લેસ હોય તો આપણે એને નિગ્લેક્ટ કરીએ એટલે એફએસસી જ કન્સિડર કરીએ તો સ્ટ્રેસ ઇન કમ્પ્રેશન એન્ફોર્સમેન્ટ ક્લિયર અને ટી કેટલું આવશે પોઈન્ટ એટી સેવન એફ ફાઈવ એસ ટી યાદ રહેશે તો મિત્રો આની ઉપરથી તમારે લોકો પહેલા તો શું ફાઇન કરવું પડશે તો કે એક્સયુ ફાઇન કરવાનું જ્યારે પણ એક્ઝામ્પલ ગણશું ત્યારે આની ઉપરથી તમારે પહેલાં એક્સયુ ફાઇન કરવાનું તો કે એક્સયુની કંઈક વેલ્યુ આવશે આ એક્સયુને તમારે કરતાં બનાવવાનું તો શું હવે કરતાં બનાવતા હું તમને અત્યારે જ શીખવાડી દઉં કે જ્યારે એક્ઝામ્પલ વખતે આપણે ડાયરેક્ટ ઇક્વેશન યુઝ કરી શકીએ તો કેવી રીતે તો ફર્સ્ટ ઓફ ઓલ પોઇન્ટ એટી સેવન એફ વાય એસટી માઇનસ એફએસસી એસસી ડિવાઈડેડ બાય પોઈન્ટ થર્ટી સિક્સ એફસી બી ઇઝ કોલ ટુ એક્સયુ મળે ઓકે આ એક્સયુની કિંમત મિત્રો આપણે લોકોએ કોની જોડે સરખાવતા હતા એક્સયુ મેક્સિમમ જોડે એ ક્યાં આપેલી હતી પેજ નંબર સેવન્ટી ઉપર કોની ઉપર ડિપેન્ડસ રહેતી તો કે સ્ટીલના ગ્રેડ ઉપર ડીપેન્ડ્સ ટુ સ્ટીલ ગ્રેડ અહીંયા સુધી મિત્રો ક્લિયર થાય છે ઓકે હવે નેક્સ્ટ હવે મારે મોમેટ ફાઇન કરવી છે પણ અત્યાર સુધી આપણે મોમેટ ફાઇન કરવા માટે ત્રણ ઇક્વેશન લેતા પેજ નંબર નાઇન્ટી સિક્સ પણ અહીંયા આપણે એવું નથી કરવાનું અહીંયા અલ્ટિમેટ મોમેન્ટ તમને મળશે સી વન ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઝેડ વન એન્ડ સી ટુ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઝેડ ટુ મોમેટ એટ ટેન્શન બાર તો સી વન કેટલું હતું તો હમણાં જ આપણે કર્યું હતું પોઈન્ટ થર્ટી સિક્સ એફસી કે બે ઇન્ટુ એક્સયુ હવે એક્સયુ ઓલરેડી તમને અહીંયા મળી ગયું હશે અને ઝેડ વન આપણે કેટલું આવ્યું હતું ડી માઇનસ પોઈન્ટ ફોર્ટી ટુ એક્સયુ તમારું મિત્રો કેટલું આવશે તો કે સી તમારું આવશે એફએસસી એસસી અને ઝેડ ટુ કેટલું આવશે ડી માઇનસ તો આ ઇક્વેશનને આપણે મિત્રો સોલ્વ કરીએ તો આપણને એમયુ લિમિટિંગ મળી જાય ઓકે તો આ એક્ઝામ્પલ આપણો કયો હતો એક બેઝિક સ્ટેપ હતા યાદ રાખશો બેઝિક સ્ટેપ હતા કોના તો કે ડબલ્યુ એન્ફોર્સમેન્ટ બીમના એનાલિસિસના તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવશું ત્યારે આપણે આના ડિટેલ એક્ઝામ્પલ સોલ્વ કરશું તો નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ